તમે જોઈ રહ્યા છો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માં ને જેમાં આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા એટલે 6 માસિક જે પરીક્ષા આપણે કહી છે એ 6 માસિકનું ધોરણ 8માંનું ગુજરાતી વિષયનું મોડલ પેપર, કે આવો આવી રીતનું પૂછાઈ શકે એવું મોડલ પેપર તમારી સામે રજૂઆત કરીએ છીએ. તો પ્રશ્નપત્ર એ વિભાગે એમાં આપણે કુલ પેપર 80 ગુણ હોય છે. પ્રશ્ન પહેલો અ છે એ નીચેના પ્રશ્નોના સાચા વિકલ્પ શોધીને લખવાના છે. પહેલું, ઠંડીમાં મુજ કાયા થરથરે કાવ્ય પંક્તિમાં કાયા શબ્દનો અર્થ શું સૂચવે છે? 4 ઓપ્શનમાંથી સાચો જવાબ. આ રીતના સાચા વિકલ્પમાંથી તમારે જવાબ ગોતવાના હોય છે. એ ઓપ્શન અહીં આપેલા છે, બરાબર. પછી બીજો પ્રશ્ન છે, માતાની આંગળીના ટેરવાના સ્પર્શથી બાળકોને શાની અનુભૂતિ થાય છે? બરાબર. એ રીતના સાચા વિકલ્પ શોધીને પ્રશ્નો, કુલ પ્રશ્ન 6 છે જેમાંથી 6 માર્ક છે એના. ચોથો પ્રશ્ન એમ છે કે આજ આનંદ કાવ્યનો પ્રકાર જણાવો. 5મો પ્રશ્ન, એક જ દે ચિંગારી કાવ્યોમાં ચિંગારીનો અર્થ શું સૂચવે છે? 6ઠો પ્રશ્ન એમ છે કે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું એટલે શું? પ્રશ્ન પહેલો બ, જોડકા જોડવાના છે અના બ વિભાગ સાથે, એના 4 માર્ક છે. પ્રશ્ન પહેલો ક છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. ચાંદો સળગ્યો થી માંડીને મહાનલ એક જ દી ચિનગારી, ત્યાં સુધીની કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની છે. પ્રશ્ન બીજો અ છે, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં આપો. જે ગમે તે 3 આપવા છે એમાંથી આ 3 દેવાના છે એટલે 2-2 માર્કના, એટલે કુલના 6 માર્ક છે. પહેલો પ્રશ્ન એમ છે કે જુમો બીજથી પાઠમાં વેણુની સમજદારી કેવી રીતે વ્યક્ત થઈ? બીજો પ્રશ્ન, દોડતો મહેમાન શા માટે થંભી ગયો? ત્રીજો પ્રશ્ન, તાંબ્રપત્ર લેખમાં શું લખેલું હતું? પ્રશ્ન બીજો બોમાં સવિસ્તાર જવાબ છે, એના કુલ ગુણ 8 છે, દરેકના 4 ગુણ. પહેલું, ગ્રીન સિટી વિશે તમારા શબ્દમાં લખો. બીજું, દેવળિયા ગામની ધૂળેટીનું વર્ણન કરો. પ્રશ્ન બીજો ક છે, કારણ આપો, એમાં 3ના જવાબ આપવાના છે, દરેકના 2 ગુણ, એટલે કુલ ગુણ છે 6. પહેલું છે, વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગીની જરૂર છે, કારણ આપો. પછી જુમાએ ઘણા તડકા છાયા જોયા હતા. ત્રીજું, વખારમાંનું બધું અનાજ દેશની ભૂખે મરતી પ્રજા માટે હતું. પ્રશ્ન ત્રીજો એમ છે કે સૂચના પ્રમાણે કરો, સંધિ છૂટી પાડો, મહાનલ અને કવિન્દ્ર એ જ રીતના અલંકાર ઓળખાવો. પેલું છે, સંસાર સાગર તરવો મુશ્કેલ છે, તો નીચે ઓપ્શનમાંથી આપણે જવાબ ચૂઝ કરવાનો છે. એ જ રીતના નાણાં વગરનો નાથ્યો નાણે નાથાલાલ, આ બંનેના અલંકાર ઓળખાવાના છે. વાક્યના પ્રકાર ઓળખાવાના છે, એના 2 માર્ક છે. પેલું, મહાનલ તરફથી એક જ ચિંગારી અપાઈ. બીજું, નયનથી સવારમાં ફરવા નીકળાયું. 4થી વિગત એમ છે કે શબ્દ સમૂહ માટે 1 શબ્દ આપો. ભૂતકાળના પ્રસંગો, અનુભવ, વિચાર વગેરે ચિત્તમાં સંગ્રહવાની શક્તિ એટલે એને શું કહેવાય? બીજું, વૃદ્ધ છતાં મજબૂત બાંધાવાળો. 5મું વાક્યમાં લીટી દોરેલ વિશેષણનો પ્રકાર ઓળખાણ. સાહિલ નીચો છે તો નીચો વિશેષણ છે એનો પ્રકાર ઓળખાણો છે. બીજું એમ છે કે તમારી લાલ પેન મને આપો, તો લાલ પેન છે એ વિશેષણ ઓળખાણ છે. 6ઠો પ્રશ્ન 6ઠી વિગત એમ છે કે કહેવતનો અર્થ લખવાનો છે. ચેતતા નર સદા સુખી અથવા તો
રૂઢિપ્રયોગ શોધી એનો અર્થ લખવાનો છે. પછી એ રૂઢિપ્રયોગ શોધી અને એનો અર્થ લખવાનો આ બેમાંથી ગમે એક. જુમાએ જીવનમાં ઘણા તડકા છાયા જોયેલ છે, દરેકના બેમાંથી કોઈ પણ એકના એક માર્ગ છે. સાતમું, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો, સ્મરણ, અલ્પાહાર અને પૃથ્વી. ત્રીજું, સાચી જોડણી લખો, ટિકિટ, લક્ષાધિપતિ અને વિશિષ્ટ. એના બે ગુણ છે કોઈ પણ બેના. પ્રશ્ન ચોથો, પત્ર લેખન કરો. કયો પત્ર લખવા? કે તમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળાનો પત્ર તમારા મિત્રને લખવાનો છે. પ્રશ્ન ચોથો, કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો છે, કાં તમારો પ્રિય તહેવાર, કાં પ્રિય ફિલ્મ અથવા આદર્શ ગામ, ત્રણમાંથી કોઈ એક ઉપર નિબંધ લખવાનો છે. પ્રશ્ન પાંચ, ફકરો વાંચી નીચેના પ્રશ્નો જવાબ આપવાના છે. આ ફકરો છે, એમાંથી પ્રશ્નોના જવાબ આપવાના છે. ફકરો એ રીતના છે કે આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના 5 વાગ્યામાં નીકળતો. વેણુની ઘંટડી ધીમે ધીમે વગડતી હોય ને જુમો એકાદ ગઝલ ગીત લલકારતો ચાલ્યો જતો હોય. બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા. જુમાએ 1 પૈસાનું ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગધબ જેને વેણુ પાછળથી ખાતો આવતો હતો હોય પાડા માટે લીધા હોય. બસ આ હંમેશાની ખરીદી, આ જીવનને આટલું જ કામ. તેમાંથી આપણે આ પ્રશ્નોના જવાબ મેળવવાના છે. હવે પ્રશ્ન છે કે વિચાર વિસ્તાર કરો. ગમે તે બીમો તો મંદો દરખાન, જુમો અને દેશભક્ત જગડુશા, આ ત્રણ વિગતમાંથી કોઈ પણ બેના વિચાર વિસ્તાર કરવાનો છે. પછી નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ આપવાનું. ગમે તે 3ના 6 ગુણ છે, એટલે દરેકના 2 ગુણ. એમાં પહેલું છે કે લેખકે 8 આના કેવી રીતે મેળવ્યા. બીજું, લોકોમાં આનંદ સાથી પ્રસર્યો છે. ત્રીજું, જુમા અને વેણુનો મૈત્રીભાવ ક્યાં ક્યાં પ્રગટ થાય છે. ચોથું, વાત વિપત્તિની ભારી શા માટે. તો આ તો મોડલ પેપર ધોરણ 8માનું સત્રાંત પરીક્ષા માટે ગુજરાતી વિષયનું મોડલ પેપર છે. એના આધારિત આપણે પ્રશ્નો આવા પૂછાઈ શકે છે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો.